नमस्कार। अगस्त्य फाउंडेशन अने एलएनटी चैरिटेबल ट्रस्ट द्वारा आज आप जाणीए छीए के जे कोरोना नी महामारी द्वारा लॉकडाउन में विद्यार्थीओ जे छे ए शिक्षण एमनुं खोरंबे पड़ी अने घरे छे त्यारे आवा समय में एमने प्रवृत्ति में राखवा खूब जरूरी छे। जो विद्यार्थीओ प्रवृत्ति में नहीं रहे तो तेमने जे कंई शीखवामां आव्युं छे ए शीखवेलुं तेओ का तो भूली जशे का तो एवो बीजी प्रवृत्ति में जोड़े जशे। तो आवा समय में आ एलएनटी चेरिटेबल ट्रस्ट द्वारा अने अगस्त्य फाउंडेशन एक नवतर प्रयोग कर्यो छे जे खरेखर आ नवसारी जिल्ला में मारा शिक्षकों माटे खूब ज आवकारवा लायक छे। शिक्षकोए आ मोटाभागना शिक्षकोए आने स्वीकारी लीधुं अने आ लोकोए ऑनलाइन ट्रेनिंग ऑनलाइन टीचर ट्रेनिंग माटे एक सरस शुरुआत करी। खूब गमी के भाई टीचर्स जे छे ए अत्यारे पोते घरे पण होय ત્યારે ઓનલાઈન એમને પોતાના મનપસંદના વિષયો ઉપર કે જેમાં એમને રૂચિ છે એમને જરૂરિયાત છે જેમને નોલેજની જરૂર છે એવા એવો વિષયો જેમ કે કોરોના મહામારી વિશેના પણ કેટલાક પ્રશ્નોની ઉપસ્થિત હતા તો તેમણે ડોક્ટર્સ મૂકી દીધા। એ સિવાય એમને ટીચર્સમાં પણ કોઈ પોઈન્ટ ઉપર એમને મોટિવેશનની ક્યાંક જરૂર હોય તો મોટિવેશન લેક્ચર્સ સાથે ગોઠવી કાઢ્યા। એમ અલગ અલગ પ્રકારે એમને ટ્રેનિંગ આપવા માટેનો એક ઉત્તમ પ્રયાસ કર્યો છે। આ ઓનલાઈન ટીચર ટ્રેનિંગ એ ખરેખર આવકારવા લાયક છે। સાથે સાથે તેમણે ઓનલાઈન સમર કેમ્પનું પણ આયોજન વિદ્યાર્થીઓ માટે કર્યું છે। આમ ટાસ્ક આપવામાં આવે સવારે અને વિદ્યાર્થી સતત પ્રવૃત્તિમાં રહે અને એ એવું નહીં કે એને મોબાઈલમાં જ, ઘણી વખતે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ જે છે એ વેકેશનમાં મહત્તમ મોબાઈલનો અને ટીવીનો ઉપયોગ કરે છે જે એમના શરીર માટે આપણે જાણીએ છીએ કે ખૂબ નુકસાનકારક છે। ત્યારે આમાં ફક્ત મેસેજ અને પ્રવૃત્તિ મળી રહે અને એ પ્રવૃત્તિને આધારે એ લોકો એક ટાસ્ક આપે છે કે વિદ્યાર્થી પોતાની ઘરે પોતાની વેસ્ટ વસ્તુઓમાંથી એક તૈયાર કરે છે અને તૈયાર કરેલી વસ્તુઓનો પછી સાંજે પાછો એ ફીડબેક પણ લેવામાં આવે છે અને એ રીતે એમના વચ્ચે થોડી હરીફાઈ જેવું પણ વાતાવરણ ઉભું કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ રાખવાનો એક ઉત્તમ પ્રયાસ એમના થકી થયો છે। શિક્ષકો પોતાની રીતે પણ ઘણા વિડીયો બનાવીને આવી પ્રવૃત્તિઓ કરે છે નવસારી જિલ્લાના શિક્ષકો, પરંતુ આ અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલો આ પ્રયોગ ખરેખર આવકારવા લાયક છે। વિદ્યાર્થીઓને મેં આમાં ખાસ અપીલ કરી છે, શિક્ષકોને પણ અપીલ કરી છે કે આપણે ઓનલાઈન ટીચર ટ્રેનિંગ આપણે ગોઠવીએ અને એમાં હજુ શું સુધારો કરી શકાય છે તે માટેનો એમના સંયુક્ત એમની સાથે આપણે રહીને એક ઉત્તમ પ્રયાસ કરીએ તો એ ખરેખર ખૂબ જ આવકારવાલાયક રહેશે।